દવાઈ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના સેમિનાર હોલમાં એનઆરજી સંસ્થાના ગાંધીનગર અને વડોદરાના ઉપક્રમે યોજાયેલા વિદેશમાં વસતા ભારતીયો સાથે તમારી દીકરીને પરણાવતા પહેલા કેટલીક તકેદારીઓ રાખવી તેમજ દીકરીઓને પણ ભાવુક બનીને કોઈ પણ નિર્ણય નહીં કરવા અંગે ગુજરાતના જનિતા વક્તત્વ કાજોલબેન ઓઝા વૈદ્ય વિસ્તૃત સચોટ અને ધારધાર વક્તવ્ય દ્વારા યુવક યુવતીઓને ચેતવી આપતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડભોઈ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓને વિદેશમાં વસતા નાગરિકો સાથે લગ્ન કરવા માટે વિવિધ પાસાઓને ધ્યાનમાં લેવા અંગેનો સેમિનાર એનઆરજી ગાંધીનગર અને વડોદરાના ઉપક્રમે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં દીપ પ્રાગટ્ય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, સોટા વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, એનઆરજી સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ શુક્લ દ્વારા કરાયું હતું. પ્રારંભમાં નિલેશભાઈ શુક્લ દ્વારા સૌનું સ્વાગત કરાયું હતું. સભ્ય શૈલેષભાઈ સોટાએ જણાવ્યું હતું કે ડભોઈ જે ઐતિહાસિક દર્ભાવતી નગરને મારે સૌનો સાથ સૌનો વિકાસ વડે દેશ પરદેશના સહેલાણીઓને નગરમાં આવે અને નગરના યુવક યુવતીઓ પ્રદેશમાં વસતા યુવક યુવતીઓ સાથે સો વિચાર કરે અને વિદેશીઓ સાથે આંધળિયા લગ્ન નહીં કરે તે માટેનું સચોટ માર્ગદર્શન આ સેમિનારથી પ્રાપ્ત કરે ની આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્યના અંસારિયાએ રાજ્ય સરકાર દ્વારા આ દિશામાં થતા સરકારના પ્રયત્નો અંગે માહિતી આપી હતી. તો આ સેમિનારમાં મુખ્ય વક્તા કાજલબેન ઓઝાએ તેમની લાક્ષણિક ભાષામાં જણાવ્યું હતું કે ભારતમાં લગ્ન માટે જુદા જુદા ધર્મમાં જુદા જુદા કાયદા છે. તેમાં મુખ્ય હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તીઓ અને પારસીઓ લગ્ન માટેના તેના વિવિધ કાયદા ધરાવે છે. જ્યાં યુવક અને યુવતી પુખ્ત વયના બની જાય અને તેના માતા પિતા તેમને પણ લગ્ન કરવાની તાલાવેલી હોય છે, તેમાં વિદેશમાં વસતા ભારતીયને કશું પણ વિચાર્યા વગર દીકરીના લગ્ન કરી દેવા તૈયાર થઈ જાય છે તેવા કેટલાક ધારદાર સૂચનો રજૂ કર્યા હતા. યુવક યુવતીને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે દીકરીને વિદેશમાં વસતા ભારતીય સાથે પરણાવવામાં ઉતાવળ ન કરો. લગ્ન નક્કી કરતા પહેલા સંબંધિત એનઆરઆઈ ભારતીયનો ભૂતકાળ તપાસો. આવા પ્રકારના લગ્ન ફોન ઉપર અથવા ઈમેલ ઉપર નક્કી ન કરો. દીકરીના ભારતીય એનઆરઆઈ સાથે લગ્ન પહેલા મેરેજ બ્યુરો કે અન્ય કોઈ ઉપર વિશ્વાસ ન રાખો, તેમજ ગ્રીન કાર્ડ મેળવવાની કોઈ યોજનાનો ભોગ ન બનશો સહિતના ઉદાહરણો સહિતના વિચારો રજૂ કર્યા હતા. એનર્જી સેન્ટર છેલ્લા કેટલાય વર્ષોથી આ કામ કરે છે. ડભોઈની આ કોલેજે પણ એમાં સાથ આપ્યો અને દીકરીઓ ફૂલ હાઉસ હતી, તમે કદાચ જોયું હશે. બહુ આનંદની વાત એ છે કે એક આવી જાગૃતિ ડભોઈની કોલેજમાં છે અને શૈલેષભાઈ પણ સરસ કામ કરી રહ્યા છે. આટલા લોકોને ભેગા કરવા સહેલા નથી ને એમાં આ યુથને બેસાડી રાખવું આટલી બધી વાર. સો એમ શ્યોર આ છોકરાઓ આજે અહીંથી કંઈક શીખીને ગયા હશે. અગત્યની વાત એ છે કે આ યુથ પાસે ખૂબ તાકાત છે, ખૂબ શક્તિ છે. માહિતી એમને આંગળીના ટેરવે ઉપલબ્ધ છે, બસ એમને જરૂર છે તો આવા કોઈ ગાઈડન્સ. અને મને આનંદ છે એ વાતનો કે મને એને લાયક ગણી કે હું અહીંયા આવીને છોકરાઓ સાથે વાત કરી શકું. શૈલેષભાઈ મહેતા ડભોઈના સાંસદ આવ્યા અહીંયા. અને મહત્વની વાત એ છે કે તમે બધાએ જે કોઈ લોકો આ કોલેજ સીએનપીએફ કોલેજ પણ આમાં જે કોઈ મદદ કરી રહી છે, વાત માત્ર એટલી છે કે આવા ભાષણો કરીને છોકરાઓ સુધી પોતાની વાત પહોંચાડીને છૂટી નથી જવાનું. પછી શું થયું, એમાંથી કઈ બીજું આઉટકમ આવ્યું, છોકરાઓએ આમાં કંઈક આગળ કર્યું, એટલું જો થઈ શકે એવું કોઈક મોનિટરિંગ, એવું કોઈક દસ્તાવેજીકરણ, તો હું માનું છું આ વાતનો વધારે ફાયદો થશે. બ્યુરો રિપોર્ટ, ડભોઈ.